જે છે ધીરે ધીરે મકર રાશિની અંદર પ્રવેશી રહ્યો છે એટલે આજે ખાસ મકર સંક્રાંતિનો તહેવાર જે આપ સૌ કોઈ ધાબા પર પતંગ ચગાવીને ઉજવી રહ્યા હશો પણ સાથે જ ઉત્તરાયણનું મકર સંક્રાંતિનું મહત્વ દાન આપવાનું પણ છે આજના દિવસે જેટલું પણ દાન આપવામાં આવે એટલું ઓછું છે અને ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ગાવા ગાવો હૃદય સંતુ ગવા મધ્ય વસામેમ એટલે હું ગાયની આગળ છું ગાયની પાછળ છું ગાયના હૃદયમાં જ નહીં પણ ગાયની મધ્યમાં હું બિરાજું છું એવી જ આજે આપણે દ્વારકાની એકસો પાંત્રીસ વર્ષ જૂની દ્વારકાધીશ ગૌશાળાની અંદર હાલ દ્વારકા ટુડેની ટીમ છે અને મારી સાથે દ્વારકાધીશ ગૌશાળાના ટ્રસ્ટી મંડળોના સદસ્યો જે છે મારી સાથે છે મારી સાથે ઉમેશભાઈ છે અને આજનો ખાસ ગાયો માટેનો શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ વિશે જણાવો પહેલાં તો દરેકને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના અને આવેલા તમામ મહેમાનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે જેઓ પોતાનો સમય કાઢીને ગૌ સેવા માટે આવ્યા છે આજનું મહત્ત્વ મકરસંક્રાંતિના દિવસે માણસો ખૂબ પોતાના દાનપૂન કરતા હોય છે દરેક પ્રકારના પોતાની યથાશક્તિ મુજબ દરેક જગ્યાએ દાન કરતા હોય છે બહેનોને આપતા હોય છે વડીલો એકબીજાને આપતા હોય છે પણ ગાયોને આપવાનું વિશેષ મહત્ત્વ છે મકરસંક્રાંતિ જેવા પર્વમાં આપણે ગાયોને વિશેષ આપીએ છીએ કારણ કે આજનું દાનનું મહત્વ બહુ જ મોટું હોય છે અને એમાંય ખાસ કરીને દ્વારકા ગૌશાળા એકસો પાંત્રીસ વર્ષ જૂની છે જ્યાં પાંચસોથી વધુ ગાયો છે નાના મોટા વાછરડાથી બધું જ છે અને દરેક પ્રકારની એમની સારો સેવા થાય છે અને એમને સાચવવામાં આવે છે આપ જોઈ શકો છો કે આ ગૌશાળાની અંદર અત્યારે અમે ગાયોને ભૂસો તથા ગોળ આપી રહ્યા છીએ ગાયોને સવારે લીલું આપવામાં આવે છે બપોરે એમને ભૂસો આપવામાં આવે છે અને ખોળ આપવામાં આવે છે સાંજે પણ પાછું એ રીતે જે નિત્યક્રમ મુજબ એમને ખોળ આપવામાં આવે છે અને ઋતુ પ્રમાણે એની વસ્તુઓ આપવામાં આવે છે સાથે સાથે ખોળની અંદર મિશ્રિત આરોગ્યવર્ધક વસ્તુઓ આપી દઈએ છીએ જેથી કરીને ગાયોને સ્વાસ્થ્ય પણ સારું રહે અને શિયાળા જેવી ઋતુમાં એ એમની જાળવણી કરી શકે આ સાથે આજના મહત્ત્વ તમામ દાતાઓને પણ મારે ખૂબ ખૂબ અભિનંદન આપવાના છે કે જેમણે અમારા આ ગૌશાળાને નજરમાં રાખીને જે એમણે દાન કર્યું છે એમનું આજનું જે દાન છે એ અમે યથાયોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છીએ અને જે પણ છે એ હજી આજુ વિશેષ બચત છે પણ એનું પણ એમની સામે જ ઉપયોગ થઈ રહ્યો છે અને હજી થશે મારી દાન તો બધા લોકો કરતા હોય છે જેમના પાસે હોય અને દાન કરતા હોય છે પણ મારી આપણી જાણમાં મળ્યું છે કે એક મજૂર વર્ગના વ્યક્તિ જે છે બહુ જ નાનું માણસ કહેવાય એ પણ દાન આપી રહ્યા છે તો એના વિશે જણાવો અહીંયા મોટા માણસો તો દાન કરે જ છે સો ટકા પણ મકરસંક્રાંતિ દિવસે આ મજૂરી કામ કરી જે બોરીઓ ઉઠાવીને આખા દિવસના જે પૈસા ભેગા કરે છે એમાંથી આ હરદાસભાઈ પેથાભાઈ રાઠોડ કરીને ભાઈ આવ્યા છે જેમણે આજના મકરસંક્રાંતિ દિવસે નિમિત્તે વિશેષ દાન તરીકે એકવીસ પચીસસોને એક રૂપિયા આપેલા છે તો મારે એમનો ખાસ આભાર માનવાનો રહ્યો કે જેમણે સવારથી બપોર સુધી કે સાંજ સુધી મજૂરી કરીને એકઠા કરેલા પૈસાનું દાન કરેલું છે મકરસંક્રાંતિ નિમિત્તે ખાસ ગૌશાળાને લઈને જે આ વિશેષ કાર્યક્રમ હતો એ માટે થઈને સોશિયલ મીડિયામાં દ્વારકા ટુડે ચાર દિવસથી આપને અપીલ કરી રહ્યું હતું અને ખાસ લાઈવ ધ્વજારોહણમાં ઓમભાઈ પણ આપને અપીલ કરી રહ્યા હતા તો દ્વારકા ટુડેની અને ઓમભાઈની અપીલ સાંભળીને જે પણ લોકોએ ન માત્ર દ્વારકામાંથી પણ દેશ વિદેશથી પણ ઘણા બધા લોકોએ જે છે આ ગૌશાળાને અનુદાન કર્યું છે દાન આપ્યું છે તો એ સૌ ગૌભક્તોનો હું દ્વારકા ટુડે વતી આપ સૌ કોઈનો દિલથી આભાર માનું છું જાણીને નવાઈ લાગશે કે નાનામાં નાનો વર્ગ છે અને નાનામાં નાની એમાઉન્ટ છે ખાસ સામે આવી છે તો આ દરેક નાના વર્ગના લોકોનો ખૂબ ખૂબ આભાર કે જેણે માત્ર એકવીસ રૂપિયાથી કરીને દસ હજાર અગિયાર સુધીનું જે છે એ દાન આ ગૌશાળાને આપેલું છે આ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર અને હજુ આગળ પણ આપ આ ગૌશાળાને જે અનુદાન કરી શકો છો આ માટે થઈને દ્વારકા ટુડીની ટાઈમલાઈન પર ગૂગલ પેની ઇમેજ જે છે સ્કેન કરીને આપ દાન આપી શકો છો ઇમેજ જે છે એ દ્વારકા ટૂટની અંદર અને આ વિડીયોની અંદર પણ સામેલ છે તો હજુ પણ આપ જે આ ગૌશાળાને દાન જે છે એ કરી શકો છો કહેવાય છે ને કે ગાયો છે માત્ર આપણી માતા તો આપણને માત્ર એક કે બે વર્ષ દૂધપાન કરાવે છે પણ ગાયો તો આપણને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણને દૂધપાન કરાવે છે તો આવા તેત્રીસ કરોડનો જેનામાં વાસ છે એવી ગાયોને આપણે ઋણી થવાને બદલે આપણે એમના સાથે દુર્વ્યવહાર કરીએ છીએ એમને એઠું ખવડાવીએ છીએ એમને પ્લાસ્ટિકના કચરાઓ ખવડાવીએ છીએ જે ખાઈને ગાયનું મોત પણ ની નીપજે છે તો આજના દિવસે દ્વારકાટુડે આપને અપીલ કરવા માગે છે કે ગાયોને ખાસ એઠવાડો ન ખવડાવીએ ગાયોને ખાસ પ્લાસ્ટિકનો કચરો ન ફરીએ ગાયોને ઘાસચારો ખવડાવીએ ખોળ કપાસીએ જેમનો ખોરાક છે એ ખાસ ખવડાવીએ અને આપણી આજુબાજુ જે પણ ગૌશાળા હોય એમાં અનુદાન આપીને આ ગાયોને જીવતી રાખીએ ન કે ગાયોને મોતના મુખમાં ભેજીએ ફરીથી મળીશું દ્વારકાથી આવી જ ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતી સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે સૌને જય દ્વારકાધીશ